नमस्ते मित्रों, भौतिक विज्ञान 11मो धोरण प्रकरण 2 एकमो अने मापन। छेल्ला लेक्चर 4 मां आपने लंबाई ना मापन मां खूब ज नानो परिमाण होय तो ते मापन माटे कया साधनों नो उपयोग करी शकी, ते दरेक साधन नी लघुतम माप शकी तथा अणुना व्यासनो मापन करवा माटे नी आणविक स्तरनी रीतनो अभ्यास करेलो हतो। हवे आजना लेक्चर 5 मां अत्यार सुधी आपणे जे थियरी अने जे सूत्रनो अभ्यास करेलो छे तेनो उपयोग दाखलानी गणतरीमां कई रीते करी शकाय ए समझवानुं छे। एटले के आजना लेक्चरमां आपणे दाखलाओ गणवाना छे। दाखलानी गणतरी शुरू करता पहेला 10 केटली घात होय तो आपणे तेने कया नामथी ओळखीए छीए ए समझवुं जरूरी छे। प्लस मां घात होय तो एने कया नामथी ओळखीए छीए, माइनस घात होय तो कया नामथी ओळखीए छीए। तो अहींया तमारी सामे अत्यारे एक टेबल तैयार करेलुं छे। आ टेबल हमेशा माटे तमारे याद राखवानुं छे। तो 10मी जे कई घात लखीए छीए तेने आपणे अवयव तरीके ओळखीए छीए। केटली घात होय तो तेने कया नामथी ओळखीए छीए, तेने पूर्वग तरीके ओळखीए छीए। અને તેની સંજ્ઞા અહીંયા દર્શાવેલી છે। તો ટેબલમાં તમે જોઈ શકો કે 10^-1 ઘાતને આપણે ડેસી તરીકે ઓળખીએ છીએ, સંજ્ઞા સ્મોલ ડી। જો હું લંબાઈ સાથે સંબંધિત વાત કરતો હોય અને લંબાઈના કોઈ માપનમાં 10^-1 ઘાતનો ઉલ્લેખ થાય તો હું ત્યાં ડેસી મીટર તરીકે તેને ઓળખી શકું। એવી જ રીતે 10^-2 ઘાત હોય તો આપણે તેને સેન્ટી તરીકે ઓળખીએ છીએ। અને લંબાઈની વાત કરું તો લંબાઈના કોઈ માપનમાં 10^-2 ઘાત લખેલો હોય તો આપણે ત્યાં સેન્ટી મીટર શબ્દનો ઉપયોગ કરીએ છીએ। લંબાઈ સાથેની વાત કરું છું માટે સેન્ટી મીટર। એવી જ રીતે 10^-3 ઘાત હોય તો તેને મિલી તરીકે ઓળખીએ છીએ। લંબાઈની વાત કરીએ તો મિલીમીટર, કદની વાત કરીએ તો મિલીલીટર, પ્રવાહીના કદની વાત કરીએ તો 10^-3 ઘાતને મિલીલીટર તરીકે ઓળખે છે। 10^-6 ઘાત હોય તો તેને માઇક્રો તરીકે ઓળખે, 10^-9 ઘાત હોય તો નેનો તરીકે ઓળખાય, 10^-12 ઘાત હોય તો તેને પાઇકો તરીકે ઓળખાય, 10^-15 ઘાત ને ફેમ્ટો અથવા તો ફર્મી તરીકે ઓળખાય, 10^-18 ઘાત ને એટો તરીકે ઓળખે છે। આ તમારે યાદ રાખવું છે। ફરીથી ડેસી હોય તો 10^-1 ઘાત, સેન્ટી હોય તો 10^-2 ઘાત, મિલી હોય તો 10^-3 ઘાત, માઇક્રો હોય તો 10^-6 ઘાત, નેનો હોય તો 10^-9 ઘાત, પાઇકો હોય તો 10^-12 ઘાત, ફેમ્ટો કે ફર્મી હોય તો 10^-15 ઘાત અને એટો હોય તો 10^-18। આ સંજ્ઞા જે માઇક્રો માટે ઉપયોગમાં લઈએ છીએ તેને મ્યુ તરીકે ઓળખાય છે। આવી જ રીતે પ્લસ ઘાત હોય તો એને કયા નામથી ઓળખીએ છીએ, 10^1 ઘાત હોય તો ડેકા, 10^2 ઘાત હોય તો હેક્ટો, 10^3 ઘાત હોય તો કિલો, 10^6 ઘાત હોય તો મેગા, 9 ઘાત હોય તો ગીગા, 12 ઘાત હોય તો ટેરા, 15 ઘાત હોય તો પેટા અને 18 ઘાત હોય તો એક્સા। આનાથી ઉલટું ડેકા તો 10^1 ઘાત દર્શાવે, હેક્ટો 10^2 ઘાત દર્શાવે, કિલો 10^3 ઘાત દર્શાવે, મેગા 10^6 ઘાત દર્શાવે, ગીગા 10^9 ઘાત દર્શાવે, ટેરા
10 की 12 घात दर्शावे, पेटा 10 की 15 घात दर्शावे, एकसा 10 की 18 घात दर्शावे। આ કોષ્ટક હંમેશા માટે તમારે યાદ રાખવાનું છે। આ ઉપરાંતના અન્ય લંબાઈના માપનો પણ આપણે ઉપયોગમાં આવે છે, જે પણ યાદ રાખવાના છે। દાખલા તરીકે 10^-10 મીટર, તો 10^-10 મીટર માપક્રમને આપણે એંગલ સ્ટ્રોંગ તરીકે ઓળખીએ છીએ, સંજ્ઞા છે એ। એવી જ રીતે એક ત્રીજું મૂલ્ય છે લંબાઈનું, એસ્ટ્રોનોમિકલ યુનિટ, એક એયુ, એસ્ટ્રોનોમિકલ યુનિટ। કયા માપનને એક એયુ તરીકે ઓળખીએ છીએ? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે, તે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખીએ છીએ। કેટલું? 1.496 × 10^11 મીટર। તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એટલે બીજા નામથી આપણે ઓળખવું હોય તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર શું થશે? પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા। કેવી રીતે? તો આ સૂર્ય એસ વડે દર્શાવ્યું, અહીંયા પૃથ્વી છે અર્થ ઈ વડે દર્શાવ્યું, અને પૃથ્વીનો વર્તુળાકાર ગતિમાન દર્શાવતો, આ પૃથ્વીની ભ્રમણ કક્ષા મે વર્તુળાકારે દર્શાવેલ છે। હવે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું આ અંતર છે, જેને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખીએ છીએ, આ અંતર શું થશે? પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા થશે। એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા, અથવા તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું। લંબાઈનો બીજો એક અન્ય મૂલ્ય છે 1 લાઇટ યર, એક પ્રકાશ વર્ષ। નામ પરથી જ ખ્યાલ આવી જાય કે પ્રકાશના કિરણે એક વર્ષ જેટલા સમયગાળામાં કાપેલું કુલ અંતર, ફરીથી એક પ્રકાશ વર્ષ, એક લાઇટ યર એટલે પ્રકાશના કિરણે એક વર્ષ જેટલા સમયગાળામાં કાપેલું અંતર। તો એક વર્ષના સમયમાં પ્રકાશે કાપેલું અંતર કેટલું મળે છે? 9.46×10^15 ઘાત। અને તમે બધા જાણતા હશો કે એક સેકન્ડમાં પ્રકાશનું કિરણ કેટલું અંતર કાપે છે? 300,000 કિલોમીટર, 3×10^8 ઘાત મીટર, યાદ રાખજો। અને એક સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર એને આપણે સંજ્ઞામાં સી વડે દર્શાવીએ છીએ, 3×10^8 ઘાત મીટર, પ્રકાશની ઝડપ છે એક સેકન્ડમાં 3×10^8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ। યાદ રાખજો, પ્રકાશની ઝડપને સંજ્ઞામાં સી વડે દર્શાવીએ છીએ। અને અંતરની દુનિયામાં સૌથી મોટું માપ કયું છે? તો તે છે પાર્સેક, અને એક પારસે એટલે 3.08×10^16 ઘાત મીટર। અંતર ની દુનિયામાં મોટામાં મોટું માપન કયું? પારસેક। કેટલું મૂલ્ય છે પારસેક નું? 3.08×10^16 ઘાત મીટર। હવે કયા માપને આપણે એક પારસેક તરીકે સ્વીકારેલું છે એની પણ એક વાત કરી દઉં। તો આ સૂર્ય, આ પૃથ્વીની ભ્રમણ કક્ષા, અને માની લઈએ છીએ કે અત્યારે પૃથ્વી અહીં છે, તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર એ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા દર્શાવે, જેને આપણે એક એયુ તરીકે ઓળખીએ છીએ। હવે આ બંને સ્થળ પરથી દૂર રહેલા કોઈ બિંદુનો અભ્યાસ કરો, પણ કેટલે દૂર રહેલા બિંદુનો અભ્યાસ કરવાનો? તો હું અત્યારે આ બિંદુનો અભ્યાસ કરું છું। પૃથ્વી પરથી આપણે અવલોકન કરીએ તો આ દ્રષ્ટિ રેખા મળે, અને આ સ્થળેથી અભ્યાસ કરીએ તો દ્રષ્ટિ રેખા આ મળે, અને આ બંને દ્રષ્ટિ રેખા વડે આ બિંદુ પાસે બનતો ખૂણો જો એક સેકન્ડ નો હોય, એક સેકન્ડ નો હોય, તો અહીંયાથી
આ બિંદુનું જે અંતર છે તેને એક પારસેક તરીકે ઓળખાય. ફરીથી એક પારસેક એટલે કેટલું મૂલ્ય, કઈ રીતે ગણી શકાય, એની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો બે સ્થળ પસંદ કરવાના. કયા બે સ્થળ પસંદ કરવાના? જે બંને વચ્ચેનું અંતર એક એયુ હોય, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો હું કહી શકું કે એક સ્થળ તરીકે આપણે પૃથ્વી લઈએ અને બીજા સ્થળ તરીકે સૂર્ય લઈએ. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એટલા અંતરે આવેલા બે સ્થળ પસંદ કરવું, અથવા તો પૃથ્વીના ભ્રમણ કક્ષાની ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બે સ્થળો પસંદ કરવાના, અને દૂર રહેલા એક બિંદુનો અભ્યાસ કરવાનો. કેટલે દૂર રહેલા બિંદુનો અભ્યાસ કરવાનો? તો કે તે બિંદુ પાસે બંને દ્રષ્ટિ રેખા વડે બનતો ખૂણો એક સેકન્ડનો બને એટલે દૂર આવેલા બિંદુનો અભ્યાસ કરવો. તો આ બિંદુનું આ સ્થળથી જે અંતર મળે તેને એક પારસેક તરીકે ઓળખાય. તો વ્યવસ્થિત શબ્દના સ્વરૂપે આપણે વ્યાખ્યા રજૂ કરીએ તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલા અંતરે આવેલા બે સ્થળ પરથી એવા બિંદુનો અભ્યાસ કરવામાં આવે કે તે બિંદુ પાસે બંને દ્રષ્ટિ રેખા વડે બનતો કોણ એક સેકન્ડનો હોય તો તે બિંદુનું અંતર એક પારસેક તરીકે ઓળખાય. હવે આપણે એની ગણતરી કઈ રીતે કરી શકાય? તો આ ખૂણો, આ ચાપ અને આ ત્રિજ્યા. તો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા શબ્દનો ઉપયોગ કરીએ. તો ખૂણાને હું અત્યારે સંજ્ઞામાં થીટા વડે દર્શાવું. ચાપનું મૂલ્ય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અને ત્રિજ્યાનું મૂલ્ય થશે એક પારસેક. ચાલો આમાંથી આપણે એક પારસેકને કરતા બનાવી લઈએ. તો એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છેદમાં હવે એક AU નું મૂલ્ય તો આપણી પાસે છે, ખૂણાનું મૂલ્ય પણ આપણી પાસે છે. કયા એકમમાં, કયા માપક્રમમાં? મિનિટ, સોરી સેકન્ડ માપક્રમમાં. આગળના લેક્ચરો યાદ કરો, જ્યારે મેં સમતલ કોણ અને ઘન કોણની માહિતી આપેલી હતી એ લેક્ચરને યાદ કરો, તો ત્યારે એક સ્પષ્ટ વાત કરેલી હતી કે જો એકલો ખૂણો કોઈ ગણતરીમાં આવતો હોય તો તે ખૂણો રેડિયન માપક્રમમાં જ હોવો જોઈએ. તો અહીંયા એકલો ખૂણાનું મૂલ્ય છે એક સેકન્ડ, મારે એને ગણતરીમાં ઉપયોગમાં લેવો હોય તો આ એક સેકન્ડને રેડિયનમાં રૂપાંતર કરવા પડે. અને સેકન્ડના ખૂણાને કઈ રીતે રેડિયનમાં રૂપાંતર કરી શકાય એ વાત પણ ત્યારે જ કરેલી હતી બીજા લેક્ચરમાં. તો આ બંનેના મૂલ્યની ગણતરી કરવાથી, સાદું માપવાથી મને એક પારસેકનું મૂલ્ય આટલું મળશે. તો આ બધી જ માહિતી તમારે હંમેશા માટે યાદ રાખવાની છે. હવે આપણે ટેક્સ્ટ બુકના પહેલા ઉદાહરણથી દાખલાની શરૂઆત કરીએ. ચાલો તો પહેલા ઉદાહરણની રકમ શું છે? રકમ બરાબર વાંચું છું, તમે સામે ટેક્સ્ટ બુક રાખજો, તમે પણ ટેક્સ્ટ બુકમાં રકમનો અભ્યાસ કરજો. તો નીચે આપેલા ખૂણાના મૂલ્યને રેડિયન માપક્રમમાં ગણો. તો આ પહેલા દાખલામાં આપણને અલગ અલગ ખૂણાઓ આપેલા છે માપક્રમ, એ દરેક માપક્રમને રેડિયનમાં રૂપાંતર કરવાનું છે. એક મૂલ્ય છે એક અંશ એટલે કે એક ડિગ્રી, બીજું મૂલ્ય આપેલું છે એક મિનિટ, અને ત્રીજું મૂલ્ય આપેલું છે એક સેકન્ડ. આ ત્રણે ત્રણ મૂલ્યને રેડિયન માપક્રમમાં કઈ રીતે રૂપાંતર કરવા એ આપણે ભણવાનું છે. અને સાથે સાથે એક માહિતી આપેલી છે કે એક અંશ એટલે 60 મિનિટ ગણવાના, એક મિનિટ એટલે 60 સેકન્ડ ગણવાના, અને 360 અંશ એટલે પાઈ રેડિયન. તો ચાલો હવે દાખલાની ગણતરી કરીએ.
એના પહેલા આપણે કઈ વસ્તુને યાદ રાખવાની છે હંમેશા માટે એ નોંધી લઈએ. તો એક અંશ ના મિનિટ કેટલા સમય મિનિટ, એક અંશ ના મિનિટ કેટલા સમય, આ રકમ આપે છે. આનો અર્થ શું કે જ્યારે આપણને ખૂણાનું મૂલ્ય અંશમાં આપેલું અને મિનિટ માપક્રમમાં આપણે એને રૂપાંતર કરવું હોય તો અંશમાં જે મૂલ્ય હશે તેને 60 વડે ગુણવાથી જવાબ મિનિટ માપક્રમમાં આવી જશે, અને ઉલટું મિનિટ માપક્રમમાં હોય અને અંશમાં આપણે જવાબ જોઈતો હોય તો મિનિટમાં જે મૂલ્ય છે તેને 60 વડે ભાગવાથી રૂપાંતર અંશમાં થઈ જશે. એવી જ રીતે યાદ રાખવાનું છે એક મિનિટ ઉલટી પ્રક્રિયા, સેકન્ડમાં ખૂણો આપેલો હોય મિનિટમાં રૂપાંતર કરવું હોય તો સેકન્ડમાં જે મૂલ્ય છે તેને 60 વડે ભાંગવાથી રૂપાંતર કરવો હોય તો અંશમાં જે મૂલ્ય છે તેને 3600 વડે ગુણવાથી સેકન્ડમાં રૂપાંતર થઈ જશે. ઉલટું સેકન્ડમાં ખૂણો આપેલો હોય અંશમાં જોઈતો હોય તો સેકન્ડમાં જે મૂલ્ય છે તેને 3600 વડે ભાંગવાથી અંશમાં રૂપાંતર કરી શકાય. અને એક આખું પરિભ્રમણ પૂર્ણ કરીએ, એક સર્કલ પૂરું કરીએ ત્યારે કેટલાનો ખૂણો બને છે? 360. આ માપક્રમને રેડિયનમાં લખીએ તો 2π રેડિયન. બરાબર યાદ રાખવાનું છે 360 અંશ એટલે 2π રેડિયન. એક પરિભ્રમણ પૂર્ણ કરીએ ત્યારે જે ખૂણો બને છે તે અંશમાં 360, અને એક પરિભ્રમણ પૂર્ણ કરીએ ત્યારે જે ખૂણો બને રેડિયનમાં એ 2π રેડિયન. મારે તો એક અંશના કેટલા રેડિયન થશે એ જાણવું છે. તો એક અંશને રેડિયનમાં ફેરવવા માટે અહીંયા 360 વડે ભાગો, અહીંયા પણ 360 વડે ભાગો. તો એક અંશના રેડિયન થશે π/180. તો બરાબર યાદ રાખો અંશમાં ખૂણો આપેલો એનું રૂપાંતર રેડિયનમાં કરવું. તો અંશમાં જે મૂલ્ય આપેલું છે તેને π/180 વડે ગુણવાથી રેડિયનમાં રૂપાંતર થઈ જાય, અને ઉલટું રેડિયનમાં ખૂણો આપેલો અંશમાં જોયો તો રેડિયનમાં જે મૂલ્ય છે તેને 180/π વડે ગુણવાથી અંશમાં રૂપાંતર કરી શકાય. આ મૂલ્ય હંમેશા માટે તમારે યાદ રાખવાના છે. અવારનવાર આ નો ઉપયોગ આવશે. હવે આપણે દાખલો ગણીએ તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 2.1 માં એક અંશમાં જે ખૂણો છે તેને રેડિયનમાં રૂપાંતર કરવો છે. એક અંશમાં ખૂણો આપેલો છે અંશમાં ક્રમમાં રેડિયનમાં મારે રૂપાંતર કરવા છે. કઈ રીતે કરી શકાય? તો અત્યારે જ આપણે અહીંયા વાત કરેલી કે અંશમાં જે માપ આપેલું હોય તે મૂલ્યને π/180 વડે ગુણવાથી રેડિયનમાં રૂપાંતર કરી શકાય. તો આ ખૂણાને આપણે કોઈ એક સંજ્ઞા વડે દર્શાવીએ, θ/1 જે આપેલું છે. હવે રેડિયન માપક્રમમાં જોઈએ છે કઈ રીતે? તો અંશમાં જે મૂલ્ય છે તે ગુણ્યા π/180. π નું મૂલ્ય 3.14 લેવાનું છે.
180। चलो भागाकार करी नाखी। બીજી એક વાત, કેલ્ક્યુલેટર અને લોગ ટેબલ તમારે લેવાનું છે। ગુજરાત બોર્ડની 12મા ધોરણની પરીક્ષામાં પણ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે। એટલે કેલ્ક્યુલેટર અને લોગ ટેબલ દરેક પાસે હોવું જોઈએ। તો આ ગુણોત્તરનો જવાબ આવે છે 1.745 10^-2 રેડિયન। તો હવે તમે આ મૂલ્ય કોણ ડાયરેક્ટ યાદ રાખી શકો, એક અંશના કેટલા રેડિયન, 1.745 × 10^-2। તો હવે જ્યારે જ્યારે અંશમાં આપેલા ખૂણાને રેડિયનમાં રૂપાંતર કરવો હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરી શકાય કે અંશમાં જે મૂલ્ય છે એને પાઈ / 180 વડે ગુણી દો। પણ આનો ઉપયોગ તમે ડાયરેક્ટ કરી શકો કે અંશમાં જે મૂલ્ય છે તેને 1.745 × 10^-2 વડે ગુણી દેશો તો પણ એ મૂલ્ય રેડિયનમાં મળવાનું। હવે બીજો આ ઉદાહરણ 1 માં એનો બીજો દાખલો આપેલો છે કે એ મિનિની ને રેડિયનમાં રૂપાંતર કરો, એ મિનિટ ને રેડિયનમાં રૂપાંતર। તો હવે આપણી પાસે કઈ માહિતી છે, જો અંશમાં ખૂણો હોય તો આ કિંમત વડે ગુણવાથી તે રેડિયનમાં રૂપાંતર થઈ જશે। તો પહેલું કામ આપણે શું કરીએ, આ મિનિટમાં આપેલા ખૂણાને અંશમાં રૂપાંતર કરી દો, અને અંશમાં રૂપાંતર થઈ જાય પછી આ કિંમત વડે ગુણવાથી રેડિયનમાં મેળવી શકાય। તો અહીંયા મિનિટમાં જે મૂલ્ય છે તેને હું થીટા વડે દર્શાવું, 1 મિનિટ છે। ચાલો હવે મિનિટમાં આપેલા ખૂણાને અંશમાં રૂપાંતર કરવો હોય તો તમે અહીંયા જોઈ શકો છો કે અંશમાં મૂલ્ય હોય એને 60 વડે ગુણું તો મિનિટ ક્રમમાં મળે, મિનિટમાં હોય એને 60 વડે ભાગવું તો અંશમાં મળે। તો આપણી પાસે અહીંયા મિનિટ છે, મારે અંશ જોઈએ છે, તો આને 60 વડે ભાગવાથી આ મૂલ્ય મને અંશમાં મળી જશે, અને અંશમાં જે ખૂણો છે એને રેડિયનમાં રૂપાંતર કરવા હોય તો હવે હું જાણું છું કે અંશમાં જે મૂલ્ય છે તેને આ કિંમત વડે ગુણવાથી રેડિયન મળી જાય। તો 1/60 × 1.745 × 10^-2 આ સાદુરૂપ આપવાથી જવાબ આવે છે 2.91 × 10^-4 રેડિયન। આ તમારે યાદ રાખવા, તો મિનિટમાં આપેલા ખૂણાને રેડિયનમાં રૂપાંતર કરવો તો મિનિટના ખૂણાને આપણે પહેલા અંશમાં ફેરવીએ છીએ 60 વડે ભાગી, અંશમાં જે મૂલ્ય મળે એને આ કિંમત વડે ગુણવાથી રેડિયનમાં રૂપાંતર કરવું। તો હવે તમે યાદ રાખજો 1 મિનિટના રેડિયન કેટલા, 2.91 × 10^-4 રેડિયન। અને ત્રીજો દાખલો આ પહેલા ઉદાહરણમાં ગણવાનો છે કે 1 સેકન્ડના રેડિયન કેટલા, તો સી 1 સેકન્ડ = કેટલા રેડિયન। તો આ જે માપક્રમ છે તેને હું થીટા વડે દર્શાવું। તો હવે આપણે જાણીએ છીએ કે આ માપક્રમને જો મારે રેડિયનમાં રૂપાંતર કરવા હોય તો બે રસ્તા છે, આ સેકન્ડના માપમાં માપક્રમને હું મિનિટમાં રૂપાંતર કરી દઉં અને મિનિટમાં જે મૂલ્ય મળે એને આ કિંમત વડે ગુણી દઈશ તો રેડિયનમાં જવાબ મળશે, અથવા આ સેકન્ડમાં રહેલા ખૂણાને અંશમાં રૂપાંતર કરી દો, અંશમાં જે મળે એને આ કિંમત વડે ગુણવાથી રેડિયનમાં મળી જશે। તો હું અત્યારે આ સેકન્ડના ખૂણાને મિનિટમાં રૂપાંતર કરી અને રેડિયનમાં આપણે ફેરવી, તો સેકન્ડમાં જે ખૂણો છે એને મિનિટમાં રૂપાંતર કરવું હોય તો શું, યાદ રાખજો મિનિટમાં ખૂણો હોય એને 60 વડે ગુણો તો જવાબ સેકન્ડમાં, ઉલટું સેકન્ડમાં ખૂણો છે તેને મિનિટમાં ફેરવવો હોય તો સેકન્ડમાં જે મૂલ્ય છે એને 60 વડે ભાગવું
तो आज ये मूल्य सेकंड में छे तेने 60 वडे भागवाथी मने जवाब मिनिट में मळशे अने मिनिट में क्रम ने रेडियन में फेरवा माटे आ किंमत वडे आपणे गुणी नाखी तो 1 ना छेद में 60 गुणिया 2.91 10 ની માઈનસ 4 આ જવાબ આવે છે 4.85 10 ની માઈનસ 6 ઘાત અથવા તો આને રેડિયન માં રૂપાંતર કરવાની બીજી રીત કે થીટા બરાબર 1 મિનિટ રેડિયન માં ક્રમમાં રૂપાંતર કરવા માટે આ ખૂણાને હવે આપણે અંશમાં રૂપાંતર કરીએ છીએ અને તમે જોઈ શકો છો કે અંશમાં મૂલ્ય આપેલું હોય એને 3600 વડે ગુણો તો સેકન્ડ ક્રમમાં મળે અને સેકન્ડ ક્રમમાં આપેલું અંશમાં જોઈતું હોય તો 3600 વડે ભાગો તો આ સેકન્ડમાં રહેલા ખૂણાને 3600 વડે ભાગવાથી જવાબ અંશમાં આવશે અને અંશમાં જે મૂલ્ય છે તેને આ કિંમત વડે ગુણવાથી રેડિયનમાં ફેરવી શકાય તો 1/3600 ગુણ્યા 1.745 10^-2 આનું સાદું આપવાથી જવાબ આવશે 4.85 10^-6 તમે જાતે દાખલા ગણતા હોય ત્યારે ખાસ હું ભૌતિક વિજ્ઞાનમાં તમારું ધ્યાન દો તો છેલ્લે આપણે જે જવાબ લખીએ તે છેલ્લા જવાબમાં પોઈન્ટની નિશાની એટલે કે દશાંશ ચિહ્નની નિશાની એક આંકડા પછી જ હોવી જોઈએ ફરીથી ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ દાખલાનો છેલ્લો જવાબ આપણે જે લખીએ એ છેલ્લા જવાબમાં પોઈન્ટની નિશાની એટલે કે દશાંશ ચિહ્નની નિશાની એક આંકડા પછી હોવી જોઈએ કેવી રીતે જવાબ લખવાનો તો 0.00137 ગુણ્યા 10^-2 આવો આપણને છેલ્લો જવાબ મળે છે તો ભૌતિક વિજ્ઞાનમાં સામાન્ય રીતે શું કરીએ છીએ આ પોઈન્ટ જે દશાંશ ચિહ્ન છે તે દિશાની ક્યાં રાખીએ છીએ એક આંકડા પછી તો અહીંયાથી આપણે આમ ચાલતા જઈએ તો પહેલો દાખલો કોણ આવે છે એક તો આ દશાંશ ચિહ્નની નિશાની એકડા પછી આપણે રાખી અને દશાંશ ચિહ્નની નિશાનીને ખસેડીએ ત્યારે ઘાતમાં ફેરફાર કેટલો ફેરફાર થશે જેટલા આંકડા ખસેડીએ છીએ તે તો અહીંયા દશાંશ ચિહ્ન હતું આપણે હવે એકડા પછી લખીએ છીએ તો કેટલા આંકડા ખસેડીએ છીએ 3 તો ઘાતમાં 3 ઉમેરવા અથવા તો 3 બાદ કરવા તો અત્યારે દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે છે માટે આપણે જે ઘાત હશે એમાંથી 3 બાદ કરીશું યાદ રાખજો દશાંશ ચિહ્નની નિશાની જમણી બાજુ ખસેડો ત્યારે ઘાતનું જે મૂલ્ય હોય તેમાંથી જેટલા આંકડા ખસેડો છો તે બાદ કરો તો ઓલરેડી અહીંયા કેટલી ઘાત હતી માઇનસ હવે કેટલા આંકડા ખસેડીએ છીએ આપણે 3 તો 3 બાદ કરવાના તો જવાબ આવે છે -5 એવી જ રીતે 0.00137 અને ઘાત 8 હોય એક આંકડા પછી હું પોઈન્ટ લખું તો અહીંયાથી આપણે ચાલતા જઈએ તો પહેલો આંકડો કોણ આવે છે એક તો એકડા પછી દશાંશ ચિહ્નને લખી નાખીએ કેટલા આંકડા આપણે ખસેડીએ છીએ 3 આંકડા કઈ બાજુ જમણી બાજુ તો ઘાત જે આપેલી હશે એમાંથી 3 બાદ કરી દેશું તો ઓલરેડી ઘાત કેટલી હતી 8 ઘાત એમાંથી આપણે 3 બાદ કરીએ તો જવાબ શું આવશે 5 ઘાત તો યાદ રાખવાનું દશાંશ ચિહ્નને જ્યારે તમે જમણી બાજુ ખસેડો ત્યારે ઘાત જે આપેલી હોય એમાંથી બાદ કરવાના કેટલા બાદ કરવાના દશાંશ ચિહ્નને જેટલા આંકડા આગળ લઈ જઈએ એટલા અને આનાથી
जो दशांश चिन्ह आपने डाबी बाजू खसेड़िए तो घात न उमेरो। दाखला तरीके आगे आपकी पास एक आंकड़ा पछी मारे जवाब जोईए छे तो पहलो आंकड़ो कोण छे एकड़ो तो एकड़ा पछी दशांश चिन्ह ने आपने मूकी दईए तो केटला आंकड़ा खसेड़िए छे दशांश चिन्ह ने बे आंकड़ा कई बाजू डाबी बाजू तो घात में शू करशो प्लस करशो उमेरी दईए केटला बे चार घात हती बे उमेरी दईए तो छ घात थई गई। आवुं पण याद राखवानुं के घात माइनस में छे तो બે આંકડા ખસેડીએ છે તો જે ઘાત છે એમાં બે પ્લસ કરી દેવાનો તો માઇનસ ચાર છે એમાં હું પ્લસ બે કરી દઉં તો જવાબ આવશે માઇનસ બે તો માઇનસ તો આ દશાંશ ચિહ્ન ખસેડવાથી ઘાતમાં કેવા ફેરફાર થાય એ તમારે યાદ રાખવાનું છે। આ હતું આપણી ટેક્સ્ટબુકનું પહેલું ઉદાહરણ। તો બે રીતે રૂપાંતર થઈ શકે અંશમાં આપેલા ખૂણાને તમે ડાયરેક્ટ આ કિંમત વડે ગુણી દેશો તો જવાબ રેડિયનમાં આવી જશે અને બીજી રીત કે અંશમાં જે મૂલ્ય છે એને પાઈ / 180 વડે ગુણી દેશો તો પણ જવાબ રેડિયનમાં આવી જશે। એવી રીતે મિનિટમાં જે ખૂણો આપેલો હોય એ ખૂણાને ડાયરેક્ટ આ કિંમત વડે ગુણવાથી રેડિયનમાં આવી જશે અથવા મિનિટમાં જે ખૂણો છે એને 60 વડે ભાગવાથી અંશમાં મળશે અને અંશમાં જે ખૂણો આવી જાય એને તમે પાઈ / 180 વડે ગુણી દેશો તો રેડિયનમાં મળશે અને સેકન્ડમાં જે ખૂણો છે તેને અંશમાં રૂપાંતર કરવો હોય તો સેકન્ડમાં જે મૂલ્ય છે તેને 4.85 / 10⁻⁶ ઘાત વડે ગુણશો તો ડાયરેક્ટ જવાબ રેડિયનમાં આવશે અને બીજી રીત શું સેકન્ડમાં જે મૂલ્ય છે એને 3600 વડે ભાગી નાખશો તો જવાબ અંશમાં આવી જશે અને અંશમાં આવી જાય પછી તે જવાબને પાઈ / 180 વડે ગુણી નાખશો તો તે રેડિયનમાં રૂપાંતર થઈ જશે।